गुड मॉर्निंग बाळको, મજામાં? આજે આપણે ફરી પાછા મળીએ ધોરણ 4 વિષય પર્યાવરણ એટલે કે આસપાસ એનો પાઠ 14 પાઠનું નામ છે રાજીનું ખેતર જેના ભાગ 1 આપણે જોયો તો આજે ભાગ 2 વિષય સમજીએ પહેલા ભાગમાં આપણે શું જોયું હતું તો કે રાજુ નામનો એક છોકરો છે જેના પિતા ખેતી કામ કરે છે એટલે કે ખેડૂત છે જે ગુજરાત રાજ્યના ઈડર તાલુકાના વસઈ ગામમાં રહે છે અને પોતાના ખેતરમાં છે એ જુદા જુદા દર વર્ષે પાક લે છે આ વર્ષે છે એણે ડુંગળીનો પાક વાવ્યો છે બીજ વાવ્યા છે તો એના માટે એણે શું શું કામ કરવું પડશે એ રાજુ છે એના પિતા પાસેથી શીખે છે રાજુ છે એના પિતાને ખેતી કામમાં મદદ કરાવવા માટે ખેતરમાં જાય છે એના પિતાજી છે એને બધું સમજાવે છે કે આપણે બીજ વાવવા હોય તો સૌપ્રથમ આપણે પહેલા છે એ જમીન એટલે કે ખેતરને ખેડવું પડે કોદાળી વડે જમીનને પોચી કરવી પડે ખેતર છે એ ખેડવા માટે હળ ચલાવવું પડે અને જમીનમાં છે એ ચાસ પાડવા પડે અને સરસ મજાની જમીન પોચી બની જાય પછી એમાં છે ચાસ પાડ્યા પછી આપણે એમાં બીજ વાવી શકીએ બીજ એટલે આપણે જે વસ્તુ વાવવાની હોય એના દાણા એ આપણે પહેલા ભાગમાં જોયું હતું અને પછી આગળ જોયું હતું કે બીજની વાવણી થઈ ગયા પછી શું શું કરવાનું તો કે એમાં એને પાણી પાવાનું એમાં વધારાનું જે ઘાસ ઉગ્યું હોય જેને નિંદણ કહેવાય એ કાઢી નાખવાનું ખાતર નાખવાનું દેશી ખાતર નાખીએ તો સરસ મજાનો પાક થાય અને પછી જ્યારે પાક પાકી જાય ત્યારે એને સમયસર છે એ લણી લેવાનું અને લણી લીધા પછી એ પાકને અમુક સમય સુધી સુકાવા દેવાનો સુકાઈ જાય પછી એને ઇલીઝ વડે એના વધારાના પાન છે એ કાપી અને એના કોથળા ભરી અને બજાર સુધી પહોંચાડવાનો આપણે ત્યાં સુધી પહેલા ભાગમાં જોયું હતું હવે આજે બીજા ભાગમાં જોઈએ પાઠ 14ના પેજ નંબર છે 111 એ તમારે જ્યારે આ પાઠ સમજો ત્યારે ખુલ્લા રાખવાનો છે એમાં જુઓ આપણે ત્યાં પહોંચ્યા હતા કે તમારી નોટબુકમાં ઉત્તર લખો અત્યારે ખાલી આપણે સમજીએ છીએ હું જવાબ તમને છે પીડીએફ ફાઇલ પર બનાવીને મોકલીશ ત્યારે તમારે લખવાના છે એમાં પહેલો પ્રશ્ન છે રાજુએ તેના પિતાને ક્યાં ક્યાં કામમાં મદદ કરી રાજુ છે એના પિતાજીને એણે ક્યાં ક્યાં કામમાં મદદ કરી છે તો કે રાજુએ એમના પિતાજીને છે એ જમીન ખેડવામાં જે ખેતર હતું એ ખેડવામાં એને ઓછી બનાવવામાં નરમ બનાવવામાં છે એ મદદ કરી છે જે ખેતરમાં ડુંગળીના બીજ વાવ્યા ડુંગળીનો પાક વાવ્યા પછી વધારાનું ઘાસ ઉગ્યું છે જેને આપણે નિંદણ કહીએ છીએ એ નિંદણ દૂર કરવામાં મદદ કરી છે પછી જ્યારે પાક તૈયાર થઈ ગયો છે ત્યારે પાકને છે એ લણવામાં લણવામાં એટલે કે જે પાક તૈયાર થઈ ગયો હોય ને જમીનથી છૂદો પાડવાનો કાપી લેવાનો ડુંગળી છે એ કંદમૂળ છે જમીનની અંદર થાય તો એને ખેંચી પણ શકાય તો એ પાક લણવામાં પણ છે એ રાજુએ મદદ કરી છે અને સાથે સાથે પાકને છે બજાર સુધી પહોંચાડ્યો હતો તો કોથળા ભર્યા છે કોથળા ભરવામાં પણ રાજુએ પિતાજીને મદદ કરી છે એના પછીનો પ્રશ્ન જુઓ તમારા ઘરની નજીક કોઈ ખેતર છે તેમાં શું ઉગાડવામાં આવે છે આપણા ઘરની આજુબાજુમાં અથવા તો આપણે ક્યારેક બહારગામ જતા હોય ત્યારે આપણે ખેતર જોયું છે અને ઘણાને પોતાનું ખેતર પણ હોય છે તો એણે ખેતર જોયેલું છે તો એ ખેતરમાં શું ઉગાડવામાં આવ્યું હોય છે બધાના ખેતરમાં જુદો જુદો પાક જુદા જુદા સમયે ઉગાડવામાં આવતો હોય છે આપણા ઘર બાજુ ભાવનગર બાજુ મોટા ભાગે ઘઉં બાજરી જુવાર પછી જુદા જુદા શાકભાજી છે રીંગણા બટેટા ભીંડો ગુવાર ઉપરાંત જુદા જુદા કઠોળ છે મગ મઠ ચણા અને ફળ પણ અને ડુંગળી એનો પાક છે એ ખેતરમાં લેવામાં આવતો હોય છે જે ઘણા બધા બાળકોએ જોયેલો પણ હશે અને ઘણા બધા બાળકોના પોતાના ખેતર હોય તો એણે મમ્મી પપ્પાને કે દાદા દાદીને આ કામ કરતા પણ જોયા હોય કે એમાં શું શું કરવું પડે તો એ બધાને તો આ પાઠમાં બધી ખબર પડતી જ હોય એટલે સવાલ જવાબ પણ જલ્દી યાદ રહી જશે પછી પાછળ પેજ ફેરવો જો એમાં પછીનો પ્રશ્ન રાજુના પિતા ડુંગળી ટ્રકમાં ભરી બજારમાં લઈ જાય છે જો રસ્તા બરાબર ન હોય તો ફળો અને શાકભાજી એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે લઈ જવાય છે વિચાર જો રાજુના પિતાજી છે એનો જે પાક તૈયાર થઈ ગયો છે બજારમાં પહોંચાડે છે પણ જો રસ્તા જ બરાબર ન હોય વાહન ચાલી શકે એવા ન હોય તો
એ પાક કઈ રીતે બજાર સુધી લઈ જાય? તમે વિચારી અને જવાબ આપો. જો રસ્તા બરાબર ન હોય તો ટ્રક ને ટેમ્પા ને બહુ ઓછું ચાલી શકે, ઝડપથી ન ચાલી શકે, તો એના માટે છે નાના નાના ટેમ્પા હોય, હાથ લારી હોય, લારી હોય, બળદગાડા હોય, ઊંટગાડી હોય, એના દ્વારા છે એ પોતાનો પાક તૈયાર થયેલો બજાર સુધી પહોંચાડવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે, ફળો અને શાકભાજી લઈ જવા માટે કેવા પ્રકારના વાહનનો ઉપયોગ થાય છે? તમારી નોટબુકમાં એમાંથી એક વાહન દોરો. ફળ અને શાકભાજી કે બીજો કોઈ પાક જે આપણા ખેતરમાં તૈયાર થઈ ગયો છે અને બજાર સુધી પહોંચાડવાનો હોય, જેમ કે આપણે ભાવનગરમાં માર્કેટ યાર્ડ છે તો ત્યાં સુધી પહોંચાડવાનો હોય, તો આપણા ખેતરથી યાર્ડ વચ્ચેનું અંતર 4-5 કિલોમીટર હોય તો એને પહોંચાડવા માટે કેવા સાધનો વપરાય? તમને ખબર જ છે, મોટા ટ્રક છે, ટ્રેક્ટર છે, ખટારો છે, આ બધા સાધનો છે એ ઉપયોગ થતો હોય છે. આ ઉપરાંત ઓછો પાક હોય તો નાના નાના ટેમ્પા હોય, બળદગાડું હોય, ઊંટગાડી હોય, પેડલ રિક્ષા હોય કે રિક્ષા હોય, એના દ્વારા છે એ પોતાના ઘર સુધી છે એ પહોંચાડી શકતા હોય છે. એના પછીનો પ્રશ્ન છે, તો આમાંથી તમારે રિક્ષા છે, ટ્રેક્ટર છે, ખટારો છે, એક સાધન છે એ હોમવર્કમાં જ દોરવાનું છે. તમને ચિત્ર દોરવા તો બહુ ગમે છે એટલે મજા આવશે. એને પછીનો પ્રશ્ન છે, રાજુના ખેતરમાં વપરાયેલા થોડા સાધનોના ચિત્રો અહીં આપ્યા છે, આ સાધનોના નામ લખો, તેને તમારા વિસ્તારમાં શું કહેવાય છે, તેનો ઉપયોગ શું છે તે પણ લખો. અહીં સરસ મજાના ઘણા બધા ચિત્રો આપ્યા છે. એ ચિત્ર છે એ રાજુના ખેતરમાં વપરાયા છે, હળ છે, કોદાળી છે, તો આપણા વિસ્તારમાં એને શું કહેવાય એનો જવાબ આપવાનો છે. તો સૌ પ્રથમ જુઓ, પહેલું ચિત્ર આપ્યું છે હળ છે, તો એ હળ છે એને આપણા વિસ્તારમાં પણ હળ જ કહેવામાં આવે છે, જેનો ઉપયોગ છે એ ખેતર ખેડવા એટલે કે જમીનને ખેડવા માટે, જમીનમાં ચાસ પાડવા માટે અને જમીનને પોચી બનાવવા માટે થાય છે. પછીનું ચિત્ર જુઓ, આ ચિત્ર છે કોદાળીનું. કોદાળી છે રાજુના ખેતરમાં વપરાણી છે જમીનને પોચી બનાવવા, તો એ સાધન, ખેડૂતના એ સાધનને, ખેતરના એ સાધનને છે આપણા વિસ્તારમાં પણ કોદાળી જ કહેવામાં આવે છે, જેનાથી જમીનને ઘા મારી અને એમાંથી જમીનને ખોદી શકાય છે એટલે કે જમીનને પોચી બનાવી શકાય છે અને જમીનમાં ખાડા પાડી શકાય છે. પછીનું ત્રીજું ચિત્ર જુઓ, આ પાઠમાં આ સાધન વપરાયું છે જેને ઇલીઝ કહેવામાં આવે છે, એક પ્રકારનું દાતરડા ટાઈપનું હોય, નીચે લાકડું ફિટ કરેલું અને ઉપર એનું ધારદાર દાતર, એને ઇલીઝ કહેવામાં આવે છે. રાજુના ખેતરમાં ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો પછી વધારાના પાન કાપવા માટે ઇલીઝ વપરાણું હતું, તો એ ઇલીઝ છે એ આપણા વિસ્તારમાં પણ એને ઇલીઝ જ કહેવામાં આવે છે, જેનો ઉપયોગ છે ફળ છે, શાકભાજી છે કે આપણા ખેતરમાં તૈયાર થયેલો કોઈ પણ પાક છે કે ઘાસ છે એને કાપવા માટે અથવા તો એની ફાળ કરવા માટે, જેમ કે મોટી કેરી છે એ બધી વસ્તુના બે ફાળ કરવા માટે છે આ ઇલીઝનો ઉપયોગ થાય છે, જે ખૂબ ધારદાર હોય છે, વાગી ન જાય, આપણા આંગણા કપાઈ ન જાય એનું ધ્યાન રાખવું પડે છે. એના પછી આગળ જોઈએ, પાક ઉગાડવા માટે ઘણા બધા કામો કરવાની જરૂર પડે છે, ચિત્રો જુઓ અને તેમને સાચા ક્રમ આપો. સરસ મજાની આપણી ચોપડીમાં ચિત્રો આપ્યા છે જે આડાવડા ક્રમે આપ્યા છે. કયા છે? તો કે ઘણા આપણે પાક જ્યારે બીજ જ્યારે વાવીએ તો એને ક્રમસર ગોઠવવાના છે, તો અહીંયા આડા આવડા એકવા છે. સૌ પ્રથમ શું કામ આવશે એમાં? પહેલું કામ કયું એ આપણે અહીંયા જોવાનું છે. સૌ પ્રથમ છે એ જુઓ, પહેલું, બીજું, ત્રીજું અને બીજી લાઈનમાં પહેલું ચિત્ર છે જમીનને ખેડવી, એટલે જમીનને કોદાળી વડે કે હળ વડે છે એ ખોદી અને પોચી બનાવી, તો એને આપણે એક ક્રમ આપશું. પછી બીજો નંબર આવશે પહેલી લાઈનમાં ત્રીજું ચિત્ર જે છે, સરસ મજાના દાણા છે એ વાવવા એટલે કે બીજ વાવવા, અને એના પછીનો ત્રીજો ક્રમ આવશે પહેલી લાઈનમાં બીજું જે ચિત્ર છે કે સરસ મજાના દાણા વવાઈ ગયા છે, અંકુર ફૂટી ગયા છે,
પછી એમાં વધારાનું ઘાસ ઉગ્યું હોય એનું નિંદણ કરવું. પછીનું ચોથું ચિત્ર છે, સરસ મજાનું જો બીજી લાઈનમાં જે બીજું ચિત્ર છે એ કે સરસ મજાના છે એ પાકમાં દવાને એવું છાંટ્યા પછી એમાં કોઈ જીવાત કે એવું કંઈ હોય તો એ છે એ લઈ લેવી અને પાકને છે એ સ્વચ્છ રાખવો. ત્યાર પછીનું પાંચમો ક્રમ છે સરસ મજાનો, પહેલી લાઈનમાં પહેલો જ ક્રમ, પાકને લણવું, એટલે કે પાક ખેતરમાં તૈયાર થઈ ગયો છે અને દાંતરડાથી કાપી લેવું. અને છઠ્ઠું છે કે પાકને છે એ કોથળામાં ભરવો અને પેક કરવો. એટલે કયો કયો ક્રમ આવશે? તો કે પાંચમો, ત્રીજો, બીજો, પછી પહેલો, ચોથો અને છઠ્ઠો. પછીનો પ્રશ્ન છે, તમારા વિસ્તારમાં ક્યાં ક્યાં પાક લેવામાં આવે છે તે લખો. અહીં સરસ મજાના કલરવાળા ચોરસ ખાના આપ્યા છે, એમાં આપણા ઘરની આજુબાજુમાં કે આપણા ભાવનગર વિસ્તારમાં કયા કયા પાક છે એ ઉગે છે એ આપણે લખવાનું છે. તો આમાં તો ઘણા બધા નામ આવી શકે. સૌપ્રથમ તો અનાજમાં લઈએ તો કે ઘઉં, બાજરો, જુવાર, મકાઈ, આ બધા છે આપણા આજુબાજુના વિસ્તારમાં ઉગતા હોય છે. કઠોળમાં લઈએ તો મગ, મઠ, ચણા, બટોણા આ પણ ઉગતા હોય છે. પછી તેલીબિયામાં લઈએ તો એરંડા છે, મગફળી છે, તલ છે એ પણ હોય છે અને ઘણા બધા શાકભાજી તથા ફ્રૂટ પણ થતા હોય છે. તો તમે શાકભાજીના નામ, કઠોળના નામ કે અનાજના નામ, તમે જે પાક જોયો હોય એના અથવા તો તમને ખબર હોય કે આ પાક અહીંયા લઈ શકાય એના નામ લખી શકો છો. એના પછીનો પ્રશ્ન છે, તમારા વિસ્તારમાં થતા કોઈ એક પાક માટે કેવા કેવા કામ કરવા પડે છે તેની ચર્ચા કરો અને વિગત છે એ તમારી નોટબુકમાં લખો. આપણા ઘરની આજુબાજુમાં કે ખેતરમાં કોઈ એક પાક જે થતો હોય, ધારો કે આપણે ઘઉં કે બાજરો કે જુવાર લઈએ, તો એના માટે શું શું કામ કરવું પડે જે આપણે આખા પાઠમાં શીખ્યા. ડુંગળીના પાક માટે શું કરવું પડે, એવી જ રીતે ઘઉં માટે શું કરવું પડે, તો એ આપણે જોઈએ. તો કે સરસ મજાના સૌ પ્રથમ તો છે એ ઘઉં આપણે વાવવાના છે એવી આપણને ખબર હોય, આપણી જમીન છે એવા કસવાળી છે એમાં ઘઉંનું વાવેતર થઈ શકે અને પાક પણ સારો થઈ શકે, તો આપણે ઘઉં વાવવાની તૈયારી હોય તો આપણે સરસ મજાનું પહેલાં તો છે એ આપણું ખેતર છે એ ખેડવું પડે. ખેતરને કોદાળી અને હળ વડે ખેડી અને જમીનને પોચી બનાવવી પડે. જમીન સરસ મજાની પોચી બને એટલે સૌ પ્રથમ છે એ ટ્રેક્ટર વડે, હળ વડે છે એ ખેતર ખેડી નાખ્યા અને પછી જમીનમાં ચાસ પાડવામાં આવે. જમીનમાં ચાસ, ચાસ પાડવા એટલે આવી રીતે જમીન જે હોય, બધે છે ને, જમીન હોય એમાં સરસ મજાના આવી રીતના વચ્ચે વચ્ચે ખાડા પડતા છે એને ચાસ કહેવાય. એ ચાસમાં છે એ જુદી જુદી જગ્યાએ અમુક અમુક અંતરે છે એ બીજ વાવવાના. જમીનમાં ચાસ પાડવામાં આવે છે અને કેટલાક ખેડૂતો જમીનને વધુ પોચી બનાવવા માટે બે વાર પણ ખેડે તો જમીન છે એ વધારે પોચી બને. ખેતર ખેડી લીધા પછી ચાસમાં ચોક્કસ અંતરે, ચોક્કસ અંતરે એટલે બાજુબાજુમાં બે ત્રણ દાણા વાવી દઉં તો કાંઈ ફટાફટ ઘઉં ઉગી જાય એવું ન હોય, પણ ચોક્કસ અંતરે આખી બરાબર જગ્યા છોડી અને પછી જ દાણા વાવવા એને ચોક્કસ અંતર કહેવાય. બરોબર, ચોક્કસ અંતરે છે એ બીજ નાખવામાં એટલે કે વાવવામાં આવે છે અને પછી તેના પર તરત જ સમાર ફેરવવામાં આવે છે. સમાર ફેરવવાની એટલે આ બીજ વવાય છે એટલે એની ઉપર છે એ થોડીક થોડીક જમીન માટીનો ભાગ આવી જાય એટલે બીજને ઢાંકી દેવાનું, જેને સમાર કહેવામાં આવે છે. આ પ્રક્રિયાથી બીજ ઉપર છે એ માટી ઢંકાઈ જાય છે, પથરાઈ જાય છે અને બીજને પક્ષીઓ ખાઈ જાય તેવી બીક રહેતી નથી. બીજને જમીનની અંદર ઉગવા માટે છે એ બરોબર માપસરનું તાપમાન મળી રહે છે. આપણે બીજ વાવી દીધું હોય, વાવ્યું છે પછી જો એને ઢાંકીએ નહીં, ઉપર માટી આવે નહીં, માટી પથરાય નહીં, તો છે એ દાણા ઘણી વખત પક્ષી ખાઈ જાય કે કોઈ જીવજંતુ ખાઈ જાય,
એના બદલે છે એ સમાર કેની ઉપર માટી ઢાંકી દેવામાં આવે તો બીજને માપસરનું તાપમાન છે એ મળી રહે જમીનની અંદર, જેથી બીજને અંકુર ફૂટતા વાર લાગે નહીં. થોડા દિવસ પછી આખા ખેતરમાં ઘઉંના બીજ ઉગીને બહાર આવે છે. એનો જે સમયગાળો હોય એ સમય પછી છે એ આખા ખેતરમાં જ્યાં જ્યાં આપણે દાણા વાવ્યા હોય ત્યાં ઘઉંના બીજના અંકુર ફૂટે છે, એટલે કે ઝીણા ઝીણા ગુણા ગુણા પાન ફૂટી નીકળે છે. અને આ સમયે ખેડૂત આખા ખેતરમાં ક્યારા બનાવી તેને પાણી પાય છે. અમુક અમુક જગ્યાએ છે એના પાળા બનાવી નાખે, આમ આડી આડી માટી મૂકી દે કે જેનાથી બધે પાણી છે એ ભર્યું રહે અને ઘઉંને જોઈએ એટલું પાણી છે એ મળી રહે, પિયત કરે એટલે કે પાણી પાય છે. દરેક ક્યારામાં પાણી છે એ આપવામાં આવે છે. ઘઉંને તૈયાર થતાં 4 માસ જેટલો સમય લાગે છે, ઘઉંને તૈયાર થતાં 4 મહિના લાગે છે. ત્યાં સુધી છે આમાં જુદું જુદું કામ કરવું પડે, જેમ આપણે ડુંગળીના પાકમાં જોઈએ એવી રીતે ખેતર ખેડાણું, પછી એને જમીન પોચી કરી એટલે દાણા વાવ્યા, હવે એના અંકુર ફૂટ્યા, પાણી પાયું, હવે આવશે એનું નિંદણ કરવું, ખાતર નાખવું. નિંદણ કરવું એટલે વધારાનું ઘાસ છે જે પાક ઘઉં ઉપરાંત વધારાનું ઘાસ વાવ્યા વગર ઉગી છે એને નિંદણ કહેવાય. એ બગીચામાં અને આપણા ઘરની આસપાસ આપણા ફળિયામાં પણ ઉગી નીકળતું હોય એને વાવવું પડતું નથી, એ વધારાનું ઘાસ છે એ લઈ લેવું, જેને નિંદણ કર્યું કહેવાય. ઘઉં તૈયાર થયા પછી છે એમાં થોડા થોડા ડોડા બેસી જાય ઘઉંના, એટલે વધારાનું નિંદણ વારંવાર કાઢી લેવાનું, પાણી જોઈએ ત્યારે પાણી પાવાનું અને જ્યારે જરૂર પડે ત્યારે પાછું થોડું થોડું ખાતર નાખવાનું કે દવા છાંટવાની. સરસ મજાના 4 મહિના થઈ જાય એટલે ઘઉંનો પાક છે એ તૈયાર થઈ જાય, અને ઘઉંનો પાક તૈયાર થઈ જાય એટલે ઘઉંના ડોડા જે હોય એને કાપી લેવાના, એના છે એ કૂડા બનાવવાના, લાંબા લાંબા છે ઉપર ઘાસ જેવું દેખાય અને નીચેથી આમ જુઓ તો સાંકા જેવું, પછી થોડું ઘાસ જેવું અને પછી છેલ્લે ઉપર છે એ ઘઉંનો ડોડા જેવું હોય, જેને કાપી લેવાના અને એના મોટા મોટા કૂડા બનાવવાના. કૂડા છે એ તૈયાર થઈ જાય એટલે આધુનિક પદ્ધતિ થ્રેશર વડે છે ઘઉંને કણસલામાંથી છૂટા પાડવાનું. ઘઉંનો જે ઉપર ડોડા જેવો ભાગ હોય આવી રીતનો, એમાં છૂટા છૂટા આવી રીતના ઘઉં હોય, એને છે થ્રેશર જે સાધન આવે છે એનાથી એક 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 દાણો છે એ છૂટા પાડવાના, એટલે ઘઉં છે એ તૈયાર થઈ જાય કે જેને અમુક સમય સુધી સૂકવી અને પછી એને કોથળા ભરી અને બજાર સુધી છે એ પહોંચાડવાના, વેપારીને વેચવાના કે જેનાથી ખેડૂતને છે એ પૈસા મળે અને ખેડૂત છે એ આવક ઊભી કરી શકે અને બીજો પાક છે એ લઈ શકે. આ પાઠના ચોપડીના સવાલ જવાબ છે જે તમને હું લખી અને આના પછીના પીરિયડમાં પીડીએફ ફાઇલ મોકલીશ જે તમારે ચોપડીમાં લખવાના છે. અહીં આપણે પાઠ 14નો ચોપડીનો જે સવાલ જવાબ છે એ પૂરા કરીએ છીએ. અસ્તુ, આભાર.